હવે ખનિજોનું વર્ગીકરણ. પહેલા નંબરે ધાતુમય ખનિજો. કયા ખનિજો? ધાતુમય ખનિજો. ધાતુમય ખનિજોને અલગ અલગ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં પહેલા નંબરે કિંમતી ધાતુમય ખનિજો, સોનું, ચાંદી, પ્લેટિનમ, ટૂંકમાં જે ખનિજો કિંમતી હોય છે. બીજા નંબરે હલકી ધાતુમય ખનિજો, વજનમાં જે હલકી ધાતુઓ હોય તેવી ખનિજો મેગ્નેશિયમ, બોક્સાઇડ, ટિટાનિયમ વગેરે સમાવેશ થાય છે. ત્રીજા નંબરે જનજીવનમાં ઉપયોગમાં લેવાતી ખનિજો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ વગેરે ખનિજોનો સમાવેશ થાય છે. નંબર ચાર, મિશ્ર સ્વરૂપે કેટલીક ખનિજોનો ઉપયોગ થાય છે કે જે મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો, જેવી કે ક્રોમિયમ, મેગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ જેવી ખનિજો જોવા મળે છે. આમ આ બધી ખનિજો ધાતુમય ખનિજો છે. સેકન્ડ નંબરે જોઈએ તો અધાતુમય ખનિજો. અધાતુમય ખનિજોમાં ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફોલોસ્પાર, જિપ્સસ, ચિરોડી, સલ્ફર, હીરા વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજા નંબરે ખનિજોના વર્ગીકરણની વાત કરીએ તો સંચાલન શક્તિ માટે ઉપયોગી મહત્ત્વના ખનિજો કે જેનાથી ઉદ્યોગો, કારખાનાઓ, ફેક્ટરીઓ વગેરે ચાલે છે. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે ખનિજો એ સંચાલન શક્તિ માટેના ખનિજો ગણી શકાય છે. ખનિજોનું વપરાશ અને કયા રાજ્યમાં આપણને કઈ મહત્ત્વની ખનિજો મળે છે તેનું વર્ગીકરણ ચોપડીમાં આપવામાં આવેલ છે. છતાં પણ રોજિંદા જીવનમાં અતિ ઉપયોગમાં લેવાતી મહત્ત્વની ખનિજો આપણે જોઈએ તો લોખંડ, મેગેનીઝ, તાંબુ, બોક્સાઇડ અને અબરખ. લોખંડ લગભગ મોટાભાગે દેશના દરેક રાજ્યોમાંથી આપણને પ્રાપ્ત થાય છે, જ્યારે મેગેનીઝ પણ મોટાભાગે કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા વગેરે રાજ્યોમાંથી મળે છે. તાંબુ આપણું ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર વગેરે. એવી રીતે બોક્સાઇડ અને અબરખ વગેરે ધાતુઓ કે આપણે રોજિંદા વ્યવહારમાં તેનો ઉપયોગ કરીએ છીએ. એના પછી અતિ મહત્ત્વનો મુદ્દો હોય તો જમીન અને તેનું વિતરણ. જમીન કોને કહેવામાં આવે છે? આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે જમીન એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે અને જમીન એ ખેતી માટેનું મૂળભૂત સંસાધન છે. પૃથ્વીની સપાટી ઉપર જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું સ્તર છે અને ટૂંકમાં પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. હવે જમીન નિર્માણ. આપણને અમુક બાબત જોતા નવાઈ લાગશે કે જમીન કઈ રીતે બની હશે, જમીનનું નિર્માણ કઈ રીતે થયું હશે, પરંતુ જમીન નિર્માણની પ્રક્રિયા ખૂબ જ લાંબા ગાળાની છે અને હજારો વર્ષોના ભૂગર્ભીય હલનચલનની પ્રક્રિયાના પ્રવાહોના લીધે આખરે જમીન અસ્તિત્વમાં આવી હોય એવું માનવામાં આવે છે.
તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે જમીનનું નિર્માણ કેવી રીતે થયું હશે. જુઓ જમીન નિર્માણની પ્રક્રિયા. જમીન નિર્માણમાં ખડકોના ખવાણથી સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓનું ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે. આ જે ભૂકો છે એને સંયુક્ત પરિસ્થિતિના લીધે જે આવરણ તૈયાર થાય છે તેને ભૂ આવરણ કહેવામાં આવે છે, જેમાં ખડકોના નાના મોટા ટુકડા હોય, કાંકરા હોય, માટી, રજ વગેરેનો સમાવેશ થાય તેને આપણે રેગોલિથ કહીએ છીએ. શું કહીએ છીએ? રેગોલિથ, જેમાં અનેક ખનિજ દ્રવ્યો હોય. છેવટે અંતે એમાં હવા અને પાણી ભળે છે. હવા અને પાણીનું મિશ્રણ થતાં છેવટે જમીન બને છે. ટૂંકમાં જમીન નિર્માણની પ્રક્રિયા ખૂબ જ લાંબા ગાળાની હોય છે. હવે જમીનની પરિપક્વતા, જમીનના રંગ અને ફળદ્રુપતાના આધારે જમીનને 6 ભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા ભાગમાં? 6. કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. આમ જમીનને 6 ભાગમાં વહેંચવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આવતા ધોરણ 10ની અંદર પણ આ જ બાબત આપણે ભણવાની આવશે, એટલે બરાબર ધ્યાન આપે. પહેલા નંબરે કાપની જમીન. કાપની જમીનના 2 પ્રકાર છે, એક ખદર અને બીજા નંબરે બાંગર. ખદર એટલે નવા કાપની જમીન, જે જમીન ઉપર નવો કાપ પથરાય છે એને ખદર કહેવામાં આવે છે. અને નદીઓના ઉપરવાસની અંદર જ્યાં જૂનો કાપ પથરાય છે તેને બાંગર તરીકે ઓળખવામાં આવે છે. બાંગર જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે. આ જમીન દેશના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે અને આ જમીન ખૂબ જ ઉપજાઉ હોય છે. ભારતમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આ જમીન આવેલી છે. બીજા નંબરે જમીનનો પ્રકાર હોય તો કાળી જમીન. આ જમીન મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુમાં જોવા મળે છે. આ જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોની ભેટ મનાય છે. કાળી જમીન ચીકણી અને કસવાળી હોય છે અને તે લાંબો સમય સુધી ભેજ સંગ્રહ કરી શકે છે. તેમજ કાળી જમીનની અંદર કપાસની ખેતી ખૂબ જ સારી થતી હોવાના લીધે આ જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જમીનનું બીજું નામ રેગુર તરીકે પણ જાણીતું છે. ત્રીજા નંબરે જમીનનો પ્રકાર હોય તો રાતી જમીન. રાતી જમીન એટલે આગને રૂપાંતરિત ખડકોમાંથી આ જમીન જોવા મળે છે. લોહ અને સેન્દ્રિય તત્વોના લીધે જેનો રંગ રાતો હોય છે, જેમાં છિદ્રાળુ, જે જમીન છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ભારતમાં ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ વગેરે રાજ્યોમાં આ જમીન જોવા મળે છે. એના પછી પડખાઉ જમીન. પડ એટલે જમીનનું ઉપલું પડ અને જે ખવાણ થયેલું હોય તે. વધુ વરસાદના લીધે ક્યારેક જમીનનું ઉપલું સ્તર ધોવાઈ જાય છે અને આ ધોવાણથી જે જમીન તૈયાર થાય અને જમીનના સ્તરમાં પોષક તત્વો ધોવાઈ જાય છે અને જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે. તેમજ લોહ અને એલ્યુમિનિયમ તત્વોના લીધે જેનો રંગ રાતો જોવા મળે છે.
આ જમીન પહાડી પ્રદેશોમાં કર્ણાટક, કેરળ, ઓડિશા વગેરે રાજ્યોમાં જોવા મળે છે. પાંચમા નંબરે જમીનનો પ્રકાર હોય તો પર્વતીય જમીન. કઈ જમીન? પર્વતીય. પર્વતીય જમીનની વાત કરીએ તો જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય. ભારતમાં શિવાલિક પર્વત શ્રેણીમાં આ જમીન કશવાળી અને ઓછી કશવાળી અને અપરિપક્વ હોય છે. રેતાળ, છિદ્રાળુ જૈવિક દ્રવ્યોનો અભાવ જોવા મળે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પૂર્વની પર્વત શ્રેણી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર જેવા પ્રદેશોમાં આ જમીન જોવા મળે છે. છેલ્લે જમીનનો પ્રકાર હોય તો રણ પ્રકારની જમીન. ભારતમાં શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં, ખાસ કરીને આપણા ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા વિસ્તારોમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. ક્ષાર અને જૈવિક પદાર્થોની ઓછમ જોવા મળે છે. સિંચાઈ દ્વારા આ જમીનમાં ખેતી શક્ય બને છે. આમ આપણા દેશનું ભૂપૃષ્ઠ અલગ અલગ વિવિધતાવાળું જોવા મળે છે. અસ્તુ.